હેલો બચ્ચો, કેમ છો? બાળકો, આજથી આપણા લેક્ચરમાં કૂટ પ્રશ્નો શરૂ થઈ રહ્યા છે. કૂટ પ્રશ્નો એક એવી રચના છે આ પ્રકરણમાં કે તમે જો બરાબર સમજશો તો તમને પહેલી જ રીતમાં બધી જ ખબર પડી જશે, અને જો તમે બરાબર સમજી નહીં શકો તો તમને બહુ જ ભારે લાગશે. પરંતુ આપણા ક્લાસમાં જે હું તમને રીત આપું, જે તમને રીત સમજાવું, જે હું તમને કહું કે આટલું યાદ રાખવાનું, એટલું યાદ રાખશો તો કોઈ જ બાળકને કંઈ પણ કોઈ પ્રશ્નમાં તકલીફ પડશે નહીં. પરંતુ સાહેબ કહે એટલું તમારે ફરજિયાત યાદ રાખવાનું. કુટ પ્રશ્નોની શરૂઆત કરીએ એના પહેલા થોડુંક બેઝિક યાદ રાખી લઈશું, જેથી આપણને સમીકરણ બનાવવામાં તકલીફ પડે નહીં. સૌથી પહેલા તો કુટ પ્રશ્નોમાં રકમ પર, એ રકમની આપણે સમીકરણ બનાવવાનું હોય. કુટ પ્રશ્નમાં એક સરસ મોટી રકમ આપી હોય, એ મોટી રકમને આપણે શું બનાવવાનું હોય? સમીકરણ. અને સમીકરણ બનાવીને એ સમીકરણ આપણે શું કરવાનું હોય? ઉકેલવાનું હોય. એના માટે થોડુંક યાદ રાખજો કે સમીકરણ જે તમારે આપ્યું છે, જે તમારે કુલ પ્રશ્ન કોયડો કહેવાય, રકમ, એ રકમમાં જો વધારે શબ્દ હોય, રકમમાં વધારે શબ્દ હોય તો એનું શું કરવાનું? સરવાળો. જેમ કે ઉદાહરણ તરીકે આપણે એક વાક્ય બનાવો કે મારી ઉંમર મારા મારી દીકરી કરતા 10 વર્ષ વધારે છે. તો મારી ઉંમર મારી દીકરી કરતા 10 વર્ષ વધારે છે, આવું તમને વાક્ય આપશે. અને એ વાક્યનું આપણે શું બનાવવાનું? સમીકરણ. તો ચલો, મારી દીકરી દિત્યા, દિત્યાની ઉંમર 5 વર્ષ છે, જો કે નથી 4 મહિનાની છે, પણ આપણે ધારીએ 5 વર્ષની છે. મારી ઉંમર મારી દીકરી કરતા 10 વર્ષ વધારે, તો તમે શું કરશો? વત્તાકાર એટલે સરવાળો કરશો કે બાદબાકી. તો વધારે શબ્દ એટલે સરવાળો. તો 5 વત્તા 10 એટલે કેટલી? 15. તો મારી ઉંમર કેટલી હશે? 15. સાહેબને એના છે હજુ. તો વધારે એટલે તમને ખ્યાલ પડી ગયો કે શું કરવાનું? સરવાળો. એ જ રીતના ઓછું, રકમમાં ઓછું શબ્દ હોય તો શું કરવાની? બાદબાકી કરવાની. યાદ રહેશે કે નહીં રહે? રહેશે. ઉમેરું, જેમ કે દિત્યાની ઉંમર એના પપ્પાની ઉંમરમાં 5 ઉમેરતા, ઉમેરવું, ઉમેરતા, ઉમેરવું, આવું કોઈ શબ્દ આવે તો તમારે શું કરવાનું? સરવાળો કરવાનો. ઘટાડવું, કે ભાઈ સચિનભાઈની ઉંમરમાં 5 ઘટાડતા, તો ઘટાડવું એટલે શું કરવાનું? બાદબાકી કરવાની. 5મું, ગણા. ગણા એટલે ગુણાકાર. આ ખાસ યાદ રાખજો, આનો બહુ જ ઉપયોગ થાય છે. ગણા એટલે ગુણાકાર. જેમ કે દિત્યાની ઉંમર સચિનભાઈની ઉંમર કરતા 10 ગણી છે. ગણી એટલે ગણા. તો દિત્યાની ઉંમરના એટલે કે જેના આપણે ગુણવાના હોય એવું તમને મસ્ત શીખવાડીશ કે કોને ગુણવાના. પણ ફક્ત અત્યારે એટલું સમજો, ગણા એટલે શું કરવાના? ગુણવાના. બમણા એટલે 2 વડે ગુણવાના. 3 ગણા એટલે 3 વડે ગુણવાના. 4 ઘણા એટલે 4 વડે ગુણવાના. તો ગણા એટલે બચ્ચો ગુણાકાર કરવાનો. 6મું, ભાગ. ભાગ એટલે તો તમને ખબર છે શું કરવાનો? ભાગાકાર. ભાગ એટલે શું કરવાનો? ભાગાકાર. આ તમને યાદ રહેશે, આ 6 યાદ રાખો ના તો તમને સમીકરણ બનાવવું સહેલું પડશે. કારણ કે સમીકરણમાં વધારે શબ્દ, ઓછું, ઉમેરવું, ઘટાડવું, ગણા, ભાગ આવા શબ્દોનો ઉપયોગ થતો હોય છે, જેના મારફતે આપણે સમીકરણ બનાવવાનું હોય છે. તો યાદ રહી જશે બચ્ચો, વધારે એટલે સરવાળો,
કરવો, ઓછું એટલે બાદબાકી કરવી, ઉમેરવું એટલે સરવાળો કરવો, ઘટાડવું એટલે બાદબાકી કરવી, ગણા એટલે ગુણાકાર કરવાના, ભાગ એટલે ભાગાકાર કરવાના. આના ઉપયોગથી કઈ આ લખવાનું નથી, પણ તમે સમજો અને યાદ રાખજો અને યાદ રહી જાય એવા જ છે. ઓકે, હવે આપણે શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાય 2.2 ની. ચલો બચ્ચો, સ્વાધ્યાય 2.2 નો એક્ઝામ્પલ 1 શું કહે છે? રકમ કે એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો 1/8 મળે તો તે સંખ્યા શોધો. કુટ પ્રશ્ન જ્યારે તમે ઉકેલતા હોય ત્યારે સૌથી પહેલા રકમ શાંત મગજે વાંચવાની, રકમ સમજવાની, પછી જ એક્ઝામ્પલ શરૂઆત કરવાની. અહીંયા આપણને કહે છે એક સંખ્યામાંથી. હવે એક સંખ્યા એટલે કઈ સંખ્યા એ આપણને કીધી નથી, અને આપણે તે સંખ્યા શું કરવાની છે? શોધવાની. કુટ પ્રશ્નમાં એટલું યાદ રાખજો બચ્ચો, જે શોધવાનું હોય એ જ આપણે ધારવાનું હોય. અજ્ઞાત સંખ્યા છે, સંખ્યા જે આપણે કીધી છે એ આપણને ખબર નથી, આપણા માટે તે કેવી છે? અજ્ઞાત. તો સૌથી પહેલા જે શોધવાનું હોય એને શું કરી લેવાના? ધારી લેવાના. હવે ધારવા માટે આપણે પહેલું જ એરો મારીએ છીએ, અને કોને ધારવાના, શું ધારવાનું? તો ધારેલી રકમ હંમેશા તમને છેલ્લે મળે, તો તે સંખ્યા શોધો. તો જે શોધવાનું હોય એને જ ધારવાના હોય. તો આપણે લખીએ, ધારો કે સંખ્યા બરાબર. હવે તમે કઈ પણ ધારી શકો, એબીસીડી માંથી કોઈ પણ શબ્દ, પરંતુ આપણા બધા જ વિદ્યાર્થી મિત્રોએ જ્યારે ધારવાની વાત આવે ત્યારે એક જ અક્ષર ધારવાનો, એક જ મૂળાક્ષર કયો? એક્સ. તમે પોતાના નામનું પણ ધારી શકો, પણ બને ત્યાં સુધી આપણે એક્સ જ ધારવાનો. તો ધારો કે સંખ્યા બરાબર એક્સ. હવે આ એક્સ ની કિંમત મળી જશે, એટલે આપણે જે શોધવાનું કીધું છે શોધવાનું મળી જશે. હવે આ એક્સ ની કિંમત શોધવા માટે આપણે રકમ વાંચી, કે શું કહે છે ભાઈ? સંખ્યામાંથી 1/2 બાદ કરીને. ચલો અહીંયા હું પહેલા રકમ લખું, પછી અહીંયા વ્યવસ્થિત લખીને બતાવું. ચલો, એક સંખ્યામાંથી, સંખ્યા કઈ બચ્ચો? એક્સ. એમાંથી 1/2 બાદ કરી દેતા, જેમ જેમ રકમ વાંચો એમ એમ સમીકરણ બનાવતા જવાનું, ક્યારે આખી રકમ વાંચીને એક સાથે સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરવાનો નહીં. જેમ જેમ રકમ વાંચો એમ એમ સમીકરણ બનાવતા જવાનું, ભૂલ ના કરતા. ચલો, 1/2 બાદ કરીને, ચલો -1/2 બાદ કરીને મળતા પરિણામને, પરિણામ કોઈ મળ્યું તો આ જે તમે પ્રક્રિયા કરી, આ પ્રક્રિયા કરીને તમને પરિણામ મળ્યું. આ સંખ્યામાંથી 1/2 બાદ કરી મળતા પરિણામ, આપણા પરિણામ મળ્યું. તો આ પરિણામને કેટલા વડે ગુણતા? 1/2. તો આપણે આગળ ગુણ્યા 1/2 ગુણતા, જો જવાબ પેલો મળે છે 1/8, એટલે બરાબર 1/8 આપણને શું મળે છે? જવાબ. આ આપણું સમીકરણ બન્યું. પેલા આપણે આવું સમીકરણ બનાવવાનું. તો ફરીથી, એક સંખ્યા એટલે એક્સ, એમાંથી 1/2 બાદ કરીએ એટલે -1/2, મળતા પરિણામને એટલે કે આ પરિણામ જે મળ્યું એને કેટલા વડે ગુણતા? 1/2. તો ગુણ્યા 1/2. જો 1/8 મળે,
બરાબર એક છેદમાં આઠ મળે તો તે સંખ્યા એટલે આપણે આમાંથી કોને કિંમત શોધીશું x ની. ચલો ખ્યાલ આવી ગયો. હવે આને આપણે વ્યવસ્થિત શબ્દોમાં લખીને સમજાવીએ. ફરજિયાત લખવાનું કે શું લખવાનું, તો જે આ વાક્ય છે ને એની આમ બેઠું બેઠું લખી દેવાનું, એમાં કઈ ડટ દાખલ કરવાની નહીં. તો ચલો લખીએ આપણે સંખ્યામાંથી એક છેદમાં બે બાદ કરી તો કાપવું હોય તો કાપવાનું કે પરિણામને એક છેદમાં બે વડે ગુણતા. બરાબર બેઠે બેઠું અહીંયા લખવાનું છે, કઈ પોતાનું લાવવાનું નથી. તમને જેમ વાક્ય રચના લાગે એમ વાક્ય રચના બનાવી દેવાની, પણ આવું લખવાનું કે સંખ્યામાંથી એક છેદમાં બે બાદ કરી પરિણામને એક છેદમાં બે વડે ગુણતા. ચલો ફરીથી હું તમને સમીકરણ બનાવતો શીખવાડું છું. સંખ્યા એટલે આપણી કઈ એક્સ, એક છેદમાં બે બાદ કરી લે ઓછા એક છેદમાં બે બાદ કરી મળતા પરિણામ એટલે આખું આપણને શું મળ્યું પરિણામ કેટલા વડે ગુણતા, તો ગુણ્યા એક છેદમાં બે. આ આપણું સમીકરણ જવાબ પેલું મળે છે એક છેદમાં આઠ. હવે તમારું સમીકરણ બની ગયું છે આ, એને આની સાથે સરખાવો, એની સાથે શું કરો સરખાવો. ચલો માટે એક છેદમાં બે ગુણ્યા ચલો કૌંસમાં એક્સ ઓછા એક છેદમાં બે બરાબર એક છેદમાં આઠ. હવે આપણે આ સમીકરણ ઉકેલવાનું છે. ચલો એક મિનિટ જોઈ લઈએ તમને દેખાય છે કે નહીં. ચલો ઓકે, હવે આપણે આ સમીકરણ જે બન્યું આ સમીકરણમાં આપણે આ x ની કિંમત શોધીશું, એ x ની કિંમત ધારેલામાં મૂકી દઈશું તો આપણને જે સંખ્યા શોધવાની કીધી છે એ સંખ્યા મળી જશે. હવે સૌથી પહેલા તો અહીંયા કૌંસના આગળ જે રકમ છે એ આ કૌંસમાં ગુણી લઈએ. કૌંસના આગળ જે રકમ આપી છે બચ્ચો એ રકમ આપણે અહીંયા કૌંસમાં શું કરીએ ગુણી લઈએ. હવે એક છેદમાં બે છે ને આ એક્સ ને પણ ગુણાય, આ એક છેદમાં બે છે ને આ એક છેદમાં બે ને પણ ગુણાય. કેમ? કારણ કે આ ઘર છે, ઘરની અંદર મમ્મી પપ્પા રહે છે, આ એમનો દીકરો છે. તો શું એકલા પપ્પા અથવા એકલી મમ્મીનો દીકરો હોય? ના, દીકરો તો મમ્મીનો પણ હોય અને પપ્પાનો પણ હોય. તો માટે જે એક છેદમાં બે છે એ બંને રકમને આપણે ગુણવાના. તો ચલો ગુણવાની શરૂઆત કરીએ, આવું વધારે નથી દર્શાવતો જેથી તમને ભૂલ ના પડે. ચલો એક છેદમાં બે ગુણ્યા એક્સ પેલા કરીએ તો ઉપર ઉપરનો ગુણાકાર થાય, તો એક્સ ગુણ્યા એક એટલે એક્સ છેદમાં બે. ચલો ઓછા ના ઓછા, હવે તમે ભૂલ શું કરશો, આ એક છેદમાં બે ને ગુણવાના ભૂલી જશો. તમે એકલો દીકરો તો પપ્પાનો જ બનાવ્યો, મમ્મીનો તો બનાવ્યો જ ના, બંનેનો. તો એક છેદમાં બે ગુણ્યા એક છેદમાં બે તો ડાયરેક્ટ થોડા મોટા થાય છે તો સીધું કરે. ચલો ઉપર ઉપરનો ગુણાકાર, ચલો એક એકા એકા છેદમાં બબે દૂ ચાર બરાબર એક છેદમાં આઠ. ચલો કેવી રીતે સ્ટેપ આવ્યું ફરીથી ઓછા ના ઓછા. ચલો આ રકમ માંથી ગુણાય તો ચલો એક ગુણ્યા એક એટલે એક એકા એકા, બે ગુણ્યા બે એટલે બબે દૂ ચાર. ચલો કેવી રકમ આવી, રકમ કેવી આવી, અપૂર્ણાંક અંશ ને છેદ આવ્યા કે ના આવ્યા, બે ચાર આઠ
અંશ અને છેદ વાળી રકમ આવે, મેં ગઈકાલે તમને કીધું હતું કે જયારે અંશ અને છેદ વાળી રકમ આવે ત્યારે હંમેશા આપણે લસા વાળી રીતથી ગણવાનો, બીજી રીતોમાં બહુ ભૂલો પડશે બચ્ચો. હું તમારા સારા માટે જ તમને કાલે લસા વાળી રીતથી શીખવાડ્યા હતા, કારણ કે મને ખ્યાલ હતો કે આગળ આવા એક્ઝામ્પલ બહુ આવે છે, એટલા માટે આપણે લસા વાળી રીતથી જવાનું છે. એમાં તમને સહેજ પણ ભૂલ પડશે નહીં, દાખલો ટૂંકો થઈ જશે. તો સૌથી પહેલા તો 2, 4 અને 8 નું શું લેવાનો, લસા નથી આવડતો તો રબ કામમાં 2, 4 અને 8 નું શું લઈ લઈએ, લસા. ચલો 2 ભાગ 4 લે, તો ચલો 2 1 2 2 4 2 6 8 હજુ 2 ભાગ 4 લે, 2 1 2 1 2 2 4 હજુ 2 ભાગ 4 લે બચ્ચો, 2 1 1 અને 2 1 2. તો લસા બરાબર 2 2 4 4 2 8, તો લસા બરાબર 8. હવે જે લસા આપણો 8 મળે એને બધી, એટલે બરાબર ની આગળ તથા બરાબર ની પાછળ બધી બાજુ આપણે શું કરી લઈએ, ગુણી લઈએ. ચલો માટે 8 × x^2 - 8 × 1/4 = 4 = 1/8 8 × 1/8 = 8. બધી જ બાજુ લસા ગુણવાનો, અહીંયા પણ આ રકમ ને અને આ રકમ ને. ચલો આપણે લસા 8 બધી બાજુ ગુણ્યો તો આનો આપણને કઈક શું મળવું જોશે, ફાયદો. ફાયદો શું મળશે બેટા, છેદ બધા જે તમારા છે એ બધા છેદ ઉડી જશે. જો કેવી રીતે, 2 6 8 4 2 8 8 8 ઉડી ગયા. તો હવે શું વધ્યું, તો ચલો માટે, ચલો 4 × x = 4 x = 2 × 1 = 2 1 2 બરાબર, ચલો અહીંયા શું વધ્યા, 1. હવે તમે આવા સમીકરણ ઉકેલવા માટેના તો માસ્ટર થઈ ગયા છો. ચલો સૌથી પહેલા કોણ દૂર થાય, -2, આપણે x ની કિંમત શોધવાની છે. ચલો -2 બરાબર ની પાછળ મોકલીએ. ચલો માટે 4x = 1 + 2 માટે 4x = 2 + 1 = 3. ચલો હું અહીંયા એક્ઝામ્પલ ગણું છું. ચલો માટે, ચલો 4x = 3, આપણે x ની કિંમત શોધવાની છે. 4 ગુણાકારમાં છે તો ક્યાં જશે, ભાગાકારમાં, તો અહીંયા કેવું થશે, x = 3/4. x = 3/4 4 ગુણાકારમાં હતા, ક્યાં આવે, ભાગાકારમાં. ચલો આપણને x ની કિંમત મળી ગઈ. હા, હવે શું થાય છે, બાળકો બધા કંઈક ભૂલ કરે છે. કેવી ભૂલ બચ્ચો, કે અહીંયા દાખલો લાઈન મૂકી દેશે. સાચું, આપણો જવાબ પણ સાચો છે, પણ જે તમારે x ની કિંમત, જે સંખ્યા શોધો કીધી છે, એ તમે સંખ્યા તો શોધતા જ નહીં. મતલબ કે આ જે x છે એ તમે જે ધારી છે ત્યાં મૂકવાની જ છે, બીજું કઈ વધારે પડતું કરવાનું નથી. અને તમે એ ના શોધો તો સ્કૂલમાં બેન, ટીચર, સાહેબ કોઈ પણ તમારો એક માર્ક્સ કાપવો હોય તો કાપી શકે, કારણ કે તમને જે પ્રશ્ન પૂછ્યું છે એ તમે નીચે જવાબ તો લખતા જ નથી. તો આપણે એરો મારી ધારેલા જે આપણે ધાર્યું છે એમાં x ની કિંમત મૂકી દો. તો માટે સંખ્યા બરાબર x = 3/4 મળે છે. એટલે આ ખ્યાલ આવ્યો કે ના આવ્યો, ખ્યાલ આવ્યો. સૌથી પહેલા તો સંખ્યા ધારવાની, એ સંખ્યા ધાર્યા પછી પરિણામ એટલે સમીકરણ બનાવવાનું, એ સમીકરણમાંથી આપણી x ની કિંમત શોધવાની, જે આપણને ઉકેલ શોધો આગળ જે સ્વાધ્યાય ચાલ્યો એવી જ રીતે,
અને એ x ની કિંમત શોધ્યા પછી જે ધાર્યું હતું તે આપણે મૂકી દેવાનું. માટે આપણને જે સંખ્યા શોધો એટલે એ સંખ્યા કઈ મળી? 3/4. ઓકે બચ્ચો, જોઈ લો, શાંતિથી વિડિયો જોવાનો અને સમજવાનો. ચલો બચ્ચો, નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ 13. એટલે તમે કહેજો સર વચ્ચે ના ક્યાં ગયા 2 થી 12? તો બચ્ચો એ આપણે શીખવાના છે, પરંતુ આપણે એક રીતના દાખલા બધા સાથે ભણીશું, કારણ કે તમને વધારેમાં વધારે ખબર પડે. માટે આપણે જે એક રીતના એક્ઝામ્પલ આવશે આખા સ્વાધ્યાયમાંથી ભણી જ લઈશું, પછી બીજી રીતના એક્ઝામ્પલ લઈશું. રકમ વાંચીએ ફટાફટ. તો એક સમય સંખ્યાને 5/2 વડી ગુણી એટલે ગુણાકાર કરવાનો, અને પરિણામમાં 2/3 ઉમેરતા એટલે સરવાળો કરવાનો, તો આપણને -7/12 મળે છે. એટલે કે આપણને મળે છે આપણો જવાબ છે. તો તે સંખ્યા શોધો. કઈ સંખ્યા? સમમિત સંખ્યા. આપણને ખ્યાલ છે ના, જે શોધવાનું હોય એને આપણે શું કરી લઈએ? ધારી લઈએ. ચલો અહીંયા આપણે ધારીએ કે ધારો કે સમમિત સંખ્યા, ધારો કે સમય સંખ્યા બરાબર x, તમે કઈ પણ ધારી શકો છો. ચલો અહીંયા હું પહેલા એક વખત સમીકરણ બનાવ, પછી લખી સમીકરણ બનાવીએ. ચલો સમય સંખ્યાને 5/2 વડે ગુણી, ચલો સમય સંખ્યા છે x, એને 5/2 વડે ગુણીએ એટલે 5x/2 થાય કે ના થાય? કારણ કે 5 અને x વચ્ચે કયો સંબંધ કહેવાય? ગુણાકારનો. આમ આવું થાય x ગુણ્યા 5/2. હવે x ગુણ્યા 5/2 એટલે તો 5x/2 આ થવાનું છે ને. અને પરિણામ કઈ મળ્યું બચ્ચો? તમે x ને 5/2 વડે ગુણ્યા એટલે 5x/2, પરિણામમાં 2/3 ઉમેરતા એટલે વત્તા 2/3 ઉમેરતા આપણને કેટલા મળે છે? -7/12 બરાબર -7/12 મળે છે. તો તે સંખ્યા શોધો. તો આપણે આ શું બની ગયું? સમીકરણ. આ સમીકરણમાં આપણે x શોધીશું એટલે આપણને જે શોધવાની સમય સંખ્યા કીધી છે એ મળી જશે. હવે આ સમીકરણને હું વ્યવસ્થિત રીતે ફરીથી લખું. એક સમીકરણ હું તમને 2 વખત બનાવીને બતાવું છું, પછી ભૂલ પડવી જોઈએ નહીં. ચલો હવે વાક્ય લખવાનું, રકમમાંથી જ ઉઠાવવાનું, અને એ વાક્ય લખ્યા પછી અહીં આપણે સમીકરણ લખવાનું. ચલો વાક્ય ઉઠાવીએ. તો સમય સંખ્યાને અંદરથી લેવાનું છે, કઈ બહારનું લાવવાનું નથી. 5/2 વડે ગુણી તેમાં 2/3 ઉમેરતા બરાબર. તમને લાગે એવું આ વાક્ય બનાવી શકો. ચલો સમય સંખ્યા એટલે કઈ? x. જો હું લખું છું ને સમીકરણ બનાવું છું, વાંચતો જઉં છું ને સમીકરણ લખું છું, 5/2 વડે ગુણી એટલે ગુણ્યા 5x/2, વચ્ચે ગુણાકાર જ કહેવાય, તેમાં એટલે જે આ પરિણામ મળ્યું તેમાં 2/3 ઉમેરતા એટલે વત્તા 2/3. આપણું શું બની ગયું બચ્ચો? સમીકરણ. હવે આ સમીકરણ અને આ સમીકરણ સરખાવીએ, એમાંથી આપણે x ની કિંમત શોધીએ. ચલો માટે 5x/2 વત્તા 2/3
બરાબર. ચલો આપણને જવાબ મળે છે -7/12. અહીંયા જુઓ અંશ છે, અંશ છે, અંશ છે, અંશ અને છેદ વાળી રકમમાં હંમેશા આપણે લસા વાળી વૃદ્ધિ જ એક્ઝામ્પલ ગણવાનો, બીજી કોઈ માથાકૂટમાં પડવાનું નહીં. તો ચલો સૌથી પહેલા અંશ અને છેદ છે, તો છેદનો લસા તો બે ના ઘડિયામાં પણ 12 આવે છે, 3 ના ઘડિયામાં પણ 12 આવે છે. તો તમારો લસા કેટલો થશે? 12. તમારો લસા કેટલો થશે બચ્ચો? 12. ના આવડે તો બાજુમાં દર્શાવી દેવાનું. ચલો લસા બરાબર 12. જે લસા આવે એ બધી જ બાજુ આપણે શું કરીએ? ગુણી લઈએ. ચલો માટે ચલો 12 × 5x/2 વત્તા 12 × 2/3 બરાબર 12 × -7/12. બધી જ બાજુ આપણે જે લસા આવે છે એ લસાને ગુણી લેવાના. હવે ચલો એનું ફાયદો શું થશે? આપણા જે છેદ છે ને એ લસા અહીંયા બધે ગુણ્યા પછી આપણા છેદ ઉડી જ જશે, છેદ વધશે નહીં. જો કેવી રીતના? ચલો 2 × 6 = 12, 3 × 4 = 12. 12 ઉડી ગયા. હવે જે વધ્યું એક વખત લખી દે. ચલો માટે 6 × 5x એટલે 6×5=30x. ચલો વત્તાના વત્તા. ચલો 4 × 2 = 8 બરાબર -7. હવે આપણે આવા તો કેટલા બધા એક્ઝામ્પલ ગણ્યા આગળ, એવી જ રીતે ચલો સૌથી પહેલા વત્તા બરાબર ની પાછળ થાય એટલે દૂર થાય એવું કહીશું આપણે. તો 30x = -7. ચલો +8 બરાબર ની પાછળ જાય એટલે -8. ચલો માટે 30x = ચલો −8 × 7 = 8 તો 8 × 7 = 15. મોટી રકમ 8 એટલે ચિહ્ન માઇનસ એટલે -15. ચલો માટે x = હવે 30 ગુણાકારમાં છે કે જાય ભાગાકારમાં? તો −15/30. ચલો તમને દેખાય એટલા માટે હું અહીંયા જ લખું છું આ જ વાત. ચલો અહીંથી અહીંયા જ લખીએ એટલે શું ફાવે. ચલો માટે x = −15/30. તો માટે છેદ ઉડતા ઉડાડો. ચલો 15 × 2 = 30 માટે x = હવે તમારી ભૂલ બતાવી લો. તો તમે શું કરજો? x = −2 જવાબ. અરે 2 તો બેટા છેદમાં છે અને ઉપર કઈ જ ના વધે તો કેટલા વધશે? 1. ઘણા બાળકો જવાબ અહીંયા -2 લખશે જે ખોટો. x = −2 ઉપર કઈ ના વધે તો 1 અને આ છેદમાં 2. તો આપણને અહીંયા x ની કિંમત મળી ગઈ. કેટલી? તો x = −1/2. હવે જે કિંમત મળી છે એને આપણે જે ધારી છે એમાં ફરજિયાત મૂકવાની. તો માટે પછી ધારો કે નહીં લખવાનું બચ્ચો? સમે સંખ્યા બરાબર x = ચલો x ની કેટલી કિંમત મળી? તો −1/2 મળે છે. x = −1/2 મળે છે. તો આજે કુલ પ્રશ્નોમાં આપણે સ્વાધ્યાય 2.2 માંથી એક એક્ઝામ્પલ 1 અને એક્ઝામ્પલ 3 જે બંને સેમ હતા એ ચલાવ્યા છે. તમારે બરાબર વિડિયો સમજવાનો, ત્યારબાદ જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો.
ના સમજણ પડે તો ફરીથી વિડીયો જોવાનો, ફરીથી સમજીને દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કરવાના. આવતીકાલે બીજા બે કૂટ પ્રશ્નો વિશે અભ્યાસ કરીશું. રોજ બે ત્રણ કૂટ પ્રશ્નો જ ચાલશે, વધારે આપણે ચાલશે નહીં. આવતીકાલે તો કદાચ શનિવાર છે કે આપણો ટેસ્ટ હોય શકે.